નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સરેરાશ કંપનની દર અને તેના એક્ઝામ્પલ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. આજે આપણે આણ્વીય દર એટલે શું એ આપણે સમજીએ. તો આણ્વીય દર કે જેને આપણે મોલેક્યુલર માસ તરીકે ઓળખવામાં આવે છે, તો આણ્વીય દર એક જ અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણુ દળના સરવાળા બરાબર હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કાર્બન અને ચાર મોલ હાઇડ્રોજન. કાર્બન કે જેનું આપણને વજન જે છે કે કાર્બનનું દળ આપણે જાણીએ છીએ 12 ગ્રામ છે. હાઇડ્રોજન કે જેનું વજન છે 1 ગ્રામ, તો બંનેનું આપણે એડિશન કરીશું તો આપણને 16 યુનિફાઈડ વડે આપણે દર્શાવી શકીએ છીએ. સેકન્ડ આપણે લઈએ કે CO2, તો CO2 ની અંદર કાર્બન અને 2 મોલ ઓક્સિજન. કાર્બન કે જેનું દળ છે 12 ગ્રામ, ઓક્સિજન કે જેનું દળ છે 16 ગ્રામ. તો 12 પ્લસ 16 ઇન્ટુ 2 એટલે કે 32 થશે. તો ટોટલ આપણને મળશે 44 યુનિફાઈડ. તે જ રીતે આપણે લઈએ કે પાણી, કે પાણીનું આપણે આણ્વીય દળની અંદર વાત કરીએ તો 2 મોલ હાઇડ્રોજન અને 1 મોલ ઓક્સિજન બંનેના પરમાણુના આપણે દળનો સરવાળો કરવામાં આવે તો આપણે H2O આપણે આણ્વીય દળ આપણે મેળવી શકીએ છીએ. હાઇડ્રોજન કે જેનું દળ છે 1, ઓક્સિજન કે જેનું દળ છે 16 ગ્રામ, તો આપણને ટોટલ 18 ગ્રામ પ્રતિ મોલ અથવા તો 18 યુનિફાઈડ વડે દર્શાવી શકીએ છીએ. તે જ રીતે આપણે નેક્સ્ટ વાત કરીએ ગ્લુકોઝ C6H12O6 જેને આપણે ગ્લુકોઝ મોલેક્યુલ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એની અંદર 6 મોલ કાર્બન, 12 મોલ હાઇડ્રોજન અને 6 મોલ ઓક્સિજન પરમાણુ જોડાયેલા છે. કાર્બન કે જેનું દળ અહીંયા આપણે જાણીએ છીએ 12 ગ્રામ છે, હાઇડ્રોજન કે જેનું દળ 1 ગ્રામ છે, ઓક્સિજન કે જેનું દળ 16 ગ્રામ છે. તો ધેરફોર 72 પ્લસ 12 પ્લસ 96, તો ધેરફોર આપણે ગ્લુકોઝ કે જેનું આપણે આણ્વીય દળ આપણે 180 ગ્રામ પ્રતિ મોલ અથવા તો યુનિફાઈડ આપણે કલેક્ટ કરી શકીએ છીએ. તે જ રીતે આપણે વાત કરીએ H2SO4 કે જેની અંદર 2 મોલ હાઇડ્રોજન, 1 મોલ સલ્ફર અને 4 મોલ ઓક્સિજન પરમાણુઓ જોડાયેલા છે. હાઇડ્રોજન કે જેનું માસ છે 1, સલ્ફર કે જેનું માસ છે 32 અને ઓક્સિજન કે જેનું માસ છે 16, તો આપણે 98 ગ્રામ પ્રતિ મોલ એટલે કે 98 યુનિફાઈડ આપણે H2SO4 નું આપણે આણ્વીય દળ શોધી શકીએ છીએ. તે જ રીતે આપણે વાત કરીએ સોડિયમ સલ્ફેટ Na2SO4 નું આપણે આણ્વીય દળ આપણે કલેક્ટ કરીએ તો 2 મોલ સોડિયમ, 1 મોલ સલ્ફર અને 4 મોલ્સ ઓક્સિજન છે. સોડિયમ કે જેનું માસ 23 ગ્રામ છે, સલ્ફર કે જેનું માસ 32 ગ્રામ છે અને ઓક્સિજન કે જેનું માસ 60 ગ્રામ છે. તો 23 ઇન્ટુ 2 46 પ્લસ 32 પ્લસ 64, તો આપણે જેનું આપણે માસ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ આણ્વીય દળ Na2SO4 નું 142 યુનિફાઈડ. તો આપણે આણ્વીય દળની અંદર રહે આણ્વીય દળની અંદર આપણે વાત કરીએ કે એક જ અણુમાં રહેલા
બધા જે તત્વો છે બધા તત્વોના પરમાણ્વીય દળનો ઈ આપણે જો સરવાળો કરવામાં આવે તો આપણે દરેક તત્વનું ઈ આપણે આણ્વીય દળ ઈ આપણે શોધી શકીએ છીએ। વધુમાં ઈ આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે NaCl NaCl ની અંદર ઈ આપણે બે પરમાણુ જોડાયેલા છે કે Na અને Cl। Na કે જેનું માસ છે 23 અને ક્લોરીન કે જેનું માસ છે 35.5 તો ઈ આપણે 58.5 યુનિફાઈડ ઈ આપણે માસ કલેક્ટ કરી શકીએ છીએ। તે જ રીતે ઈ આપણે HCl મોલેક્યુલ્સ ની અંદર વાત કરીએ તો હાઇડ્રોજન અને ક્લોરીન, હાઇડ્રોજન કે જેનું માસ 1 છે, ક્લોરીન કે જેનું માસ 35.5 છે તો ઈ આપણે 36.5 યુનિફાઈડ ઈ આપણે HCl નો આણ્વીય દળ ઈ આપણે શોધી શકીએ છીએ। નેક્સ્ટ ઈ આપણે વાત કરીએ ફોર્મ્યુલા માસ એટલે કે સૂત્ર દળ। સેકન્ડ પોઈન્ટ સે ઈ આપણે વાત કરીએ
અને મોલર દળ મૂળ સંકલ્પનાની અંદર આપણે વાત કરીએ કે SI પદ્ધતિમાં મૂળને દર્શાવવા એટલે કે મૂળ માટે આપણે પદાર્થો જથ્થો આપણે દર્શાવીએ છીએ જથ્થો આપણે દર્શાવી શકીએ છીએ પરમાણુ અથવા અણુઓ કે જે અતિ સૂક્ષ્મ હોય છે જે ખૂબ જ વધુ સંખ્યા ધરાવે છે જે ખૂબ જ વધારે પ્રમાણમાં સંખ્યા ધરાવે છે તો આટલી મોટી સંખ્યા દર્શાવવા જે ભૂલ ભરેલી હોય છે તેથી અહીંયા આપણે વ્યવહારની અંદર અહીંયા આપણે એક ડઝન બરાબર 12 નો ભી આપણે લખી શકીએ છીએ 1 કોડી બરાબર 20 નો તેજ રીતે 1 ક્રોસ બરાબર 144 નો ભી આપણે લખી શકીએ છીએ તો વધુમાં અહીં આપણે કહીએ કે 1 મોલ એટલે કે મૂળ માટે આપણે ડેફિનેશન આપીએ કે 1 મોલ એટલે કે પદાર્થનો જથ્થો કે જે સીટેટ સંસ્થાની કાર્બન 12 સંસ્થાનિકમાં રહેલા પરમાણુઓની સંખ્યા કે જે નહીં આવે એક મૂળ તરીકે ઓળખીએ છીએ તો એક મોલ એટલે કે પદાર્થનો જથ્થો કે જે C12 સંસ્થાનિકમાં રહેલા પરમાણુઓ હોય છે તો એ આપણે સ્પેક્ટ્રોમીટર સાધનની મદદથી કાર્બન 12 જે સંસ્થાનિક છે તો કાર્બન 12 નો દળ મેળવી શકાય તેનું મૂલ્ય 1.992648 × 10⁻²³ પાવર ગ્રામ છે કે સ્પેક્ટ્રોમીટર સાધન દ્વારા આપણે કાર્બન 12 જે સંસ્થાનિક છે કે જેનું દળ આપણને મળે છે 1.9946×10⁻³³ ગ્રામ છે તેથી તેમાં રહેલા પરમાણુની સંખ્યા બરાબર 12 ગ્રામ/8.9946×10⁻³³ બરાબર 6.022×10⁻³³ આપણે આન્સર અહીં આપણે મેળવી શકીએ છીએ જેના બરાબર અહીં આપણે એને કે જેને અહીં આપણે એવોગ્રેડો અચળાંક તરીકે આપણે ઓળખીએ છીએ અંક અથવા તો એવોગ્રેડો અચળાંક તરીકે ઓળખીએ છીએ તો એને કે જેના માટે આપણને વેલ્યુ મળે છે 6.022×10⁻³ જેને આપણે એવોગ્રેડો અંક અથવા તો એવોગ્રેડો અચળાંક કે જેના માટે આપણે સિમ્બોલ એને વડે આપણે દર્શાવી શકીએ છીએ તો એ આપણે એની પરથી આપણે કહી શકીએ કે મૂળ પરથી આપણે વાત કરી શકીએ
एक मोल हाइड्रोजन परमाणु એટલે કે એવગ્લો નંબર 56 22 ગુણ્યા 10 ની 23 ઘાત હાઇડ્રોજન પરમાણુ થાય. તે જ રીતે આપણે કહી શકીએ કે એક મોલ પાણીના અણુ બરાબર એવગ્લો નંબર 56 22 ગુણ્યા 10 ની 23 ઘાત પાણીના અણુ થશે. તે જ રીતે આપણે કહી શકીએ કે એક મોલ NaCl બરાબર 56 22 ગુણ્યા 10 ની 23 ઘાત આપણે NaCl અણુ લખી શકીએ. તેથી મૂળ સંકલ્પના પરથી આપણે સરળતાથી આપણે મૂલક દળ આપણે સમજી શકીએ છીએ. તો મૂલક દળ માટે આપણે વ્યાખ્યા આપી કે પદાર્થના એક મોલનું ગ્રામમાં દર્શાવે દળને કે પદાર્થના એક મોલનું ગ્રામમાં દર્શાવે દળને તેનું મોલર દળ કહે છે. તેનું મોલર દળ કહે છે. તો મોલર દળ માટે આપણે ડેફિનેશન આપીએ છીએ કે પદાર્થના એક મોલનું ગ્રામમાં દર્શાવેલ દળને તેનું આપણે મોલર દળ તરીકે ઓળખીએ છીએ. કે મોલર દળ જે છે એ સૂત્ર દળ અથવા તો પરમાણીય અથવા તો આણ્વીય દળ જેટલું જ હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે NaCl નું મોલર દળ આપણે શોધવું છે તો NaCl નું મોલર દળ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 58.5 ગ્રામ પ્રતિ મોલ. તે જ રીતે આપણે વાત કરીએ કે H2O નું મોલર દળ ઇઝ ઇક્વલ ટુ આપણે 18 ગ્રામ પ્રતિ મોલ આપણે લખી શકીએ છીએ. તેથી આપણે પદાર્થના એક મોલનું ગ્રામમાં દર્શાવેલ દળને તેને આપણે તેનું આપણે મોલર દળ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ આપણે વિદ્યાર્થી મિત્રો એ આપણે આણ્વીય દળ સૂત્ર દળ અને મૂળ સંકલ્પના વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. થેન્ક યુ.